સાબરકાંઠા જિલ્લાના તલોદના અંખોર ગામ પંચાયતમાં તલાટી અનિયમિત હોવાને લઈને લોકો હેરાન પરેશાન. તલોદ તાલુકાના અણખોલ ગ્રામ પંચાયતમાં તલાટી અનિયમિત હોવાને લઈ લોકોને ગ્રામ પંચાયત કચેરી ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે તલાટીની અનિયમિતતાના કારણે અરજદારોને ગ્રામ પંચાયતમાં તલાટી ક્યારે જોવા મળે છે, જ્યારે લોકોને સરકારી લાભો માટે કે જન્મ મરણના દાખલા, જમીનના ઉતારા, સરકારી વિવિધ લાભો માટે તલાટીના સહી સિક્કાની જરૂર પડતી હોય છે, ત્યારે તલાટી હાજર ના હોય તો લોકોને કેવી તકલીફો પડતી હશે? એ શું તલાટી કોઈને ધમકાવી શકે છે કે થાય તે કરી લેવું? આવા બેહુદા વાણી વર્તન દ્વારા અરજદારોને ટોર્ચર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મકાનના ફોર્મના છેલ્લા હપ્તા માટે ફોર્મ લઈ ફરતા અરજદારને આખરે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં અવનવા બહાના કાઢી ફોર્મમાં ભૂલો કાઢી અને વગર જોઈ તમારું મકાન જૂનું છે કહી ફોર્મમાં સહી કરવામાં આવી ન હતી. ગૌરવ પટેલ, ZSTV, તલોદ. મકાન મંજૂર થયેલ છે. પહેલો હપ્તો 30,000 અને બીજો હપ્તો 50,000 પડ્યો હતો. પછી હવે ચોથા ત્રીજા હપ્તા માટે અમે વિસ્તરણાધિકારી અને તલાટીની વાત કરી અને પછી લાસ્ટ કામ પૂરું કર્યું. લોકો માટે વિસ્તરણાધિકારી જ્યારે ગામમાં આવે ત્યારે એમને પૂછ્યું હતું કે ઘરનો લોકો કઈ રીતના બનાવો, પ્રથમ અત્યાર સુધી કઈ રીતના લખો, એ બધું પૂછ્યું હતું. પણ એમને કંઈ જવાબ આપીને પ્રથમ અત્યાર સુધી લોકો બનાવ્યો જાતે. અને પછી ત્યાં ઓફિસમાં ગયા હતા અને પછી ત્યાં જઈને ઓફિસમાં જઈને બતાવ્યું કે સર આ રીતના ફોટો અમે ક્લીન લીધો છે તો બરોબર છે, પ્લાસ્ટર કામ ભૂકંપનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે, દાબું બી ભરાઈ ગયું છે. આપણે ત્યાં જઈને બતાવી દઈશું. ત્યાં મેડમ બેઠા હતા અને જે ઓપરેટર હતા કોમ્પ્યુટરના વિસ્તરણથી બધા હતા. એમને કીધું કે હા કામ કમ્પ્લીટ છે, અત્યારે ફોટો લગાવી આવો, ચોટાડી ફોર્મમાં ચોટાડી તલાટી સિગ્નેચર ફોટો કરી લાવજો. ત્યારે બધું કામ પૂરું થઈ ગયું પછી ફોટો ચોટાડી તલાટી સી જોડે જાય અને એમને 4-5 કોલ કર્યા બટ એમને કોઈ રિપ્લાય ના આપ્યો. એમને એમ કીધું હું ઘરે એમ જોઈ જાય, અમે ઘરે આવ્યા માટે બોલાયા હતા પણ એ આવ્યા નહીં. પછી હવે આજે કોલ કર્યો અને પછી કીધું કે સર તમે ક્યાં છો, માટે ઇમરજન્સી જરૂર છે, ઘરના હપ્તો ત્રીજા હપ્તા માટે કામ છે કે તમે તલોદ આવી જાઓ. હું આવવાનો નથી ત્યાં અંકો ગ્રામ પંચાયતમાં. પછી તલોદ ગયા, તલોદ ગયા ત્યારે એમને જોડે આ બંને જે ફોર્મ હતા એ આપ્યા. ફોર્મ આવ્યા પછી એમને એમ કીધું કે આ ફોટા જૂના છે, ઘરને દાબું ભરેલું નથી. મેં સરને એમ રિક્વેસ્ટથી વાત કરી, કીધું કે સર તમે જોવા આવ્યા નથી, ઉભું થાય ફેસ ટુ ફેસ મારું ઘર જોયું નથી તો કઈ રીતના કહી શકો છો કે ઘરનું દાબું નથી ભરાયું અને ઘરનું કામ સંપૂર્ણ પૂરું થયું નથી? એવું હોય તો તમે તમારા ગ્રામ પંચાયત ઉપ સરપંચ વિશેની વાત કરી જુઓ, ક્યાં તો વિસ્તરણ અધિકારીની વાત કરી જુઓ. બટ એમને કંઈ રિપ્લાય આપ્યો નહીં. પછી એમને જાતે એમ કીધું કે જાઓ TDOની વાત કરી જુઓ, આવો ફોટા ચાલશે ને? મેં કીધું એ દિવસે અમે ત્યાં વિસ્તરણાધિકારીને વાત કરી, એમને તો કીધું હતું કે ચાલશે, તલાટીનો સિક્કો કરી લાવો, હવે તો તમારો ત્રીજો પડી જશે. બટ એમને કંઈક ટાઈમ મળી દીધું ને મને ડાયરેક્ટ પછી મારા પર એમ કહેવા લાગ્યા કે મને ફોન કરવાનો નહીં, તમારે જે થાય કરી લેજો. એ રીતના વાત કરી તો મેં કીધું મેં અત્યારે હાથમાંથી ફોર્મ ફેંકી દીધા. મેં કીધું મારે હપ્તો જોઈતોય નથી તો સરકારી કર્મચારીઓ આવે કરતા હોય ગરીબ માટે તો પછી આપણે કોના જોડે આ બધું માંગણી કરવા જવું? આપણા ગ્રામ પંચાયતને તો લાટી જ આપણને એમ કહેતો હોય તો મને ફોન નહીં કરવાનો, મારા જોડે નહીં આવવાનું, પછી આપણે જવું કોના જોડે, જાહેર જનતા જાય કોના જોડે? અમે ત્રીજા હપ્તા માટે બહુ પ્રોસેસ કરી, એના માટે સરની પણ વાત કરી, પછી બધી બધી ખૂબ પ્રોસેસ કરી પણ કંઈ રિપ્લે મળ્યો નથી. હજુ ત્રીજો હપ્તો બી પડ્યો નથી. 2019માં મારું ઘર મંજૂર થયું હતું અને આજે 2022 લગભગ 3-4 વર્ષ થયા. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે.
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9492186880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942455451.